સીઝન એવી છે ને દર્શનાબેન કે તમે પાપડ તળો કે પછી આપણા ખાખરા એકદમ ચપટ થઈ જાય. હા, હવા લાગી જતી હોય છે તરત જ. તરત જ હવા લાગી જાય. ઘણી વખત આપણે જસ્ટ તળીને મૂક્યા હોય ને એવામાં હવાઈ જાય. હા, સાચી વાત છે. તો એ પછી હવે શું કરવાનું આપણે આપણા ખાખરા અને પાપડનું? આપણે એમાંથી એક નવી વેરાયટી બનાવી શકે છે. જેમ કે આજે હું ખાખરામાંથી સમોસા બનાવવાની છું. ઓહ વાવ, ઇન્ટરેસ્ટિંગ. ઘણી વખત આપણે ખાખરાનો ભૂકો કરતા હોઈએ તો પછી એને વઘારી દેતા હોઈએ કે પાપડની ચૂરી કરી દેતા હોઈએ. એ પણ પેલું કેવું હોય કે ફટાફટ જ ખાઈ લેવું, ફટાફટ ખાઈ લેવું, પાછું હોવાઈ જાય. સાચી વાત છે. અને આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ છે અને આને લાંબો ટાઈમ સુધી આપણે સાચવી શકીએ છીએ પાછી. યસ, ઓકે. તો મોન્સૂનમાં ખાખરા અને પાપડ બંનેને કંઈક અલગ રીતે રેસિપીઝમાં વાપરીએ. શરૂ કરીએ વાઘ બકરી સ્પાઈસી પ્રસ્તુત રસોઈ શો, કોપાવર્ડ બાય કોર્ન ડ્રોપ, શુદ્ધ મકાઈ તેલ અને પાંચ તારા ફરાર. તો સમોસા લઈએ છીએ અને એ પણ ખાખરામાંથી. જરૂર. ઓકે, સામગ્રી જો લઈએ. હા, ખાખરાનો ભૂકો છે, મેંદાનો બાંધેલો લોટ છે, ચણાની દાળ છે, ગોળકેરીનો મસાલો છે, તલ છે, જીરાડું પાવડર છે, સિંગનો ભૂકો છે, વરિયાળી છે અને દ્રાક્ષ છે. એટલે સમોસા માટેના ઇન્ગ્રેડિયન્ટ છે પણ ખાખરા. ખાખરામાંથી. હા, શરૂ કરીએ. શ્યોર, ગેસ ઓન કરશું. એક ટીસ્પૂન આપણે ઓઇલ લેશું. વરિયાળી લેશું એક ટીસ્પૂન જેટલી. ચોમાસામાં કાયમ આપણને થોડું તળેલું, થોડું ચટપટું એવું ખાવાની ઈચ્છા થતી જ હોય છે. સાચી વાત છે. અને એમાં બી તમે ખાખરાનો ઉપયોગ કરી લો તો શું જોઈએ. હા, સાચી વાત છે. ઘણી વાર થતા એવું થતું હોય કે આપણે ખાખરા પડ્યા રહેતા હોય અને હવા લાગી જ જતી હોય છે. કેટલા પણ ફિટ બંધ કરીને રાખ્યો હોય ને ડબ્બો તો હવા લાગી જાય. તો હવે આપણે એવું શું કરીએ કે એનો ઉપયોગ થઈ જાય. હા, સાચી વાત છે. તો એમાંથી કંઈક નવું બનાવી નાખવાનું એટલે સરસ થઈ જાય વાનગી. એક ટીસ્પૂન આપણે તલ લઈ લેશું. ઓકે. એટલે ચોમાસામાં છે ને મમ્મી બહુ નાસ્તા પણ ના બનાવે. સેવ મમરા એ બી બહુ જ જલ્દી હવાઈ જાય. સાચી વાત છે. ચકરી લઈ લો, પૂરી, ફરસી પૂરી, કોઈ પણ વસ્તુ હોય તરત જ હવાઈ જતી હોય છે. એટલે એવું થાય કે તાજા તાજા બનાવીએ અને તરત તરત એક બે દિવસમાં ખૂટવાડી દેવાનું. હા, પૂરા થઈ જાય, બનાવવાના જ ઓછા. હા, શેકાઈ જાય એટલે ખાખરાનો ભૂકો કરીને રાખ્યો છે. કોઈ પણ ખાખરાનો ભૂકો લઈ શકીએ છીએ આપણે, મેથીવાળા હોય કે મસાલા હોય, સાદા હોય. જે ખાખરા હવા લાગી ગઈ આપણા ત્યાં પડ્યા હોય ભૂકો કરીને લઈ લેવાનો. ઓકે, અડધી વાટકી લીધી છે આપણે. રાઈટ. અત્યારે તમે કયા લીધા છે? અત્યારે મેં સાદા લીધા છે. ઘીવાળા? હા, ઘીવાળા. હવા લાગી ગઈ હોય એટલે ધીમા તપે એને સરસ રીતે શેકાવા દેવાનું. હા, વરિયાળીની બહુ સરસ સુગંધ આવે છે, શેકાય છે. શેકાય છે. હવે આપણે બીજા મસાલા કરી દઈશું. જીરાડું પાવડર છે, એક ટીસ્પૂન નાખીશું. પછી બીજું કોઈ વસ્તુ નાખવાની જરૂર નહીં પડે કારણ કે મીઠું ને બધું આમાં છે જ અને ખાખરામાં મીઠું હોય છે. બરાબર. એટલે બીજું એક્સ્ટ્રા મીઠું નાખવાની જરૂર નથી. સિંગનો ભૂકો છે, એક ટીસ્પૂન લેશું. શેકેલી સિંગનો ભૂકો છે. ચણાની દાળ છે. હા, ક્રંચી એટલે ક્રંચ આવશે. બે ટીસ્પૂન લેશું. દ્રાક્ષ છે, એક ટીસ્પૂન. બધું મિક્સ કરી પછી ગેસ બંધ કરી દેશો આપણે. અને એક બાઉલમાં કાઢી લેશું. એટલે આવું ડ્રાય જ રાખવાનું છે. હા, પછી આમાં ગોળકેરીનો મસાલો એડ કરીશું એટલે સેજ લંપી થઈ જશે. હવે આમાં ગોળકેરીનો મસાલો જે છે એ એડ કરીશું. બધાના ઘરમાં હોય જ છે અવેલેબલ. બે ચમચી જેટલો આપણે એડ કરીશું.
અને આ રીતે ગરમ હોય ત્યારે જ એડ કરજો હા ગરમમાં એટલે સરસ રીતે મિક્સ થઈ જશે જે ગોળ હશે તે જે મેલ્ટ થશે એટલે તરત મિક્સ થઈ જશે ઓકે આમાં ગળ્યો ખાટો થોડો ચટપટો એવું બધું જ ટેસ્ટ બધું ટેસ્ટ આવશે અને એવું હોય તો થોડો કામચૂર પાવડર આપણે મિક્સ કરવો હોય તો કરી શકીએ છીએ ઓકે અથવા ચાટ મસાલો હા હવે બાઇન્ડિંગ આવી જાય છે હા હવે આને સાઈડ પર રાખીને આપણે સમોસા વળી લેશું ઓકે અમે લોટ બાંધીને તૈયાર રાખ્યો છે મેં એક કપ મેંદાનો લોટ લીધો છે અને તેમાં એક ટેબલ સ્પૂન ઘીનું અને એક ટેબલ સ્પૂન તેલનું મોણ નાખ્યું છે અને એક ટેબલ સ્પૂન આરારોટ નાખ્યો છે અને પછી પરોઠા જેવો લોટ બાંધી લીધો છે સેજ મીઠું સ્વાદ પ્રમાણે સમોસા છે એટલે થોડું લાંબુ વળવાનું છે ને લંબગોળ વળવાનું ઓકે અને કેવા કરીશું મીડિયમ કે નાના નાના ઓકે અત્યારે તમે એકલા ખાખરા લીધા છે 94 આપણે લઈ શકીએ ઘરમાં થોડું પડ્યું હોય તો હા આની સાથે મિક્સ પણ કરી શકે છે એકલું લેવું હોય તો પણ લઈ શકે છે ઓકે એ બી સરસ લાગે છે ખાટું મીઠું વઢાઈ જાય એટલે કટ કરીને પછી પાણી લગાડીને આપણે તો ફોલ્ડ કરી લીધું છે યસ સમોસાનો શેપ આવી લેવાનો અને એકદમ ડ્રાય સમોસા છે એટલે તમે આને કેટલા દિવસ રાખી શકો આ તો લોંગ ટાઈમ મહિનો સુધી રહી શકે પણ મહિનો રહેશે નહીં આપણા ઘરે હા એટલે આપણે તમારી બહાર ગામ મોકલવા હોય તો આ બહુ સરસ ઓપ્શન હા સરસ ઓપ્શન છે અને ટેસ્ટી અને ચટપટા હશે તો ભાવશે પણ અને તે એકલા પણ ખાવા હશે તો એ સરસ લાગશે આપણે ડ્રાય સ્નેક્સ માં આપણે સૂકી કચોરી કે સૂકા સમોસા લેતા જ હોય હા શ્યોર એવી રીતે છે આપણે એને રાખવા હોય તો આ જ રીતે એને સ્ટોર કરવાના કે પછી થોડા કાચા પાકા તળીને રાખવાના ના થોડા કાચા પાકા તળીને સ્ટોર કરી ફ્રીજમાં રાખી શકીએ છીએ પછી અચ્છા ઓકે તેલ આવી જાય પછી એ ધીમો કરી નાખવાનો ઓકે કેવા તળીશું એને ગુલાબી એકદમ ઇન્ટરેસ્ટિંગ છે તમે કોઈને સર્વ કરો તો પહેલી વારમાં તો ખ્યાલ ના જ આવે કે ખાખરાનો ભૂકો વાપરો સાચી વાત છે આપણી વેસ્ટ વસ્તુમાંથી એક વેસ્ટ વસ્તુ બની જાય થઈ ગયા છે ગેસ બંધ કરી દેસો આપણે એકદમ ક્યુટ મિની સમોસા હા સમોસાને સર્વ કરી દઈએ તો મિત્તલ રેડી છે ખાખરાના સમોસા ઇન્ટરેસ્ટિંગ ખાખરાના સમોસા બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે તેલ 1 ટીસ્પૂન વરિયાળી 1 ટીસ્પૂન તલ 1 ટીસ્પૂન ખાખરાનો ભૂક્કો 1/2 કપ જીરાળું પાવડર 1 ટીસ્પૂન શેકેલી શેકનો ભૂક્કો 1 ટીસ્પૂન ચણાની દાળ 2 ટીસ્પૂન દ્રાક્ષ 1 ટીસ્પૂન ગોળ કેરીનો રસો 2 ટીસ્પૂન અન્ય સામગ્રીમાં જોઈશે મેદાના લોટની બાંધેલી કણક 1 કપ તેલ તળવા માટે ખાખરાના સમોસા બનાવવાની રીત એક પેનમાં તેલ લઈ તેમાં વરિયાળી અને તલ ઉમેરી શેકી લો
હવે તેમાં ખાખરાનો ભૂક્કો ઉમેરી બરાબર શેકી લો. ત્યારબાદ તેમાં જીરાળુ પાવડર, શેકેલી શીંગનો પાવડર, ચણાની દાળ અને સૂકી દ્રાક્ષ ઉમેરી મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં ગોળ કેરીનો રસો ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે મેદાની બાંધેલી કણકનો લુઓ કરી વણી લઈ કટ કરી કિનારી ઉપર પાણી લગાવી વચ્ચે સ્ટફિંગ મૂકી સમોસા વાળી લો. સમોસાને ગરમ તેલમાં ગુલાબી એવા તળી લો. તળી ગયા બાદ સમોસાને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ઇન્ટરેસ્ટિંગ ખાખરાના સમોસા. પાપડ આ શબ્દ શેના પરથી આવ્યો છે ખબર છે તમને? દ્રવિડિયન લેંગ્વેજ પાપટમ પરથી. અને બેંગલુરુમાં તો મેં જેક ફ્રૂટ એટલે કે ફળસમાંથી પણ બનાવેલા પાપડ ખાધેલા છે. અત્યારે પાપડ હવાઈ ગયા હોય તો ટેન્શન નહીં, એમાંથી એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી શીખી લઈએ. તો દર્શનાબેન, ખાખરામાંથી તો મસ્ત સમોસા બનાવી દીધા, હવે પાપડનો વારો. ઓકે, શું બનશે? રાઈસ પાપડ રોલ. રાઈસ પાપડ રોલ એટલે ચોખાના પાપડમાંથી બનશે? ના, આપણે સ્ટફિંગ કરશું રાઈસનું. ઓકે, અડદના પાપડ. પાપડ તો અડદના છે. રાઈટ, જોઈ લઈએ બીજા ઇન્ગ્રેડિયન્ટ. હા, રાઈસ છે, બાફેલા છે, સોસ છે, ગ્રીન ચટણી છે, ગાજર છે, કોબી છે, કેપ્સિકમ છે અને અડદના પાપડ. અડદના પાપડ. અડદના પાપડ ના હોય તો મગના પાપડ લઈ શકીએ છીએ. ઓકે, કઈ પણ લઈ શકીએ. હા, ઓકે, સ્ટાર્ટ કરીએ. શ્યોર. સ્ટફિંગની જે સામગ્રી છે એ મિક્સ કરીએ. રાઈસ લીધા છે, કોઈ પણ રાઈસ હોય, આપણે વધ્યા હોય તો એ પણ યુઝ કરી શકીએ છીએ. અત્યારે બાસમતી છે આ? હા, આ બાસમતી છે. ઓકે, હાફ કપ લીધા છે. અને ગ્રીન ચટણી છે. ગ્રીન ચટણીમાં મેં કોથમીર છે, થોડોક ફુદીનો અને સિંગદાણા, લીલા મરચાં, આદું અને લીંબુ. ઓકે, અને એને ક્રશ કરી લીધું છે. બે ટીસ્પૂન લેશું આપણે. ઓકે, અને આ થોડી થીક છે. હા, થીક રાખવાની, કારણ કે આપણે સ્ટફિંગ પણ કરવાની છે એટલે થીક રાખવાની છે ચટણી. ઓકે, કેપ્સિકમ લેશું 2 ટીસ્પૂન જેટલું. ગાજર લેશું 2 ટીસ્પૂન. અને કોબી લેશું 2 ટીસ્પૂન. બધું ઝીણું ચોપ કરી લેવાનું છે. એકદમ ઝીણું. હા, એકદમ ઝીણું ચોપ. ને મિક્સ કરી લેવાનું છે. ઓકે, તો સીઝન છે તો મકાઈ કે એવું કઈ લઈ શકીએ આપણે? હા, મકાઈ પણ લઈ શકાય છે. બ્લાન્ચ કરીને લેવાની મકાઈ. ઓકે, હા, બાફી. હા, રાઈટ. અને બીજા કોઈ સીઝનિંગની જરૂર નથી પડતી, કારણ કે ચટણીમાં જ બધું છે. હા, લીલી ચટણી. હા, એટલે બીજું કઈ જરૂર નહીં પડે. ઓકે, અને પાપડમાંય મીઠું હોય છે એટલે મીઠું ની જરૂર નથી. ઓકે, સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે પાપડ પર પ્રોસેસ કરીએ. અને પાપડને થોડાક ભીના કરી લેવાના છે. ઓકે, અને એમાં ભેજ લાગી ગયો હોય પાપડને તો શેકાતા નથી. ઘણી વખત શેકેલા પાપડ પણ હવાઈ ગયા હોય તો આપણે એ પણ લઈ શકીએ. અચ્છા, શેકેલા પણ ચાલે? હા, શેકેલા પણ ચાલશે, પણ આખા હોવા જોઈએ. હા હા, ઓકે. હવે આ પાપડને આપણે ભીના કરી લઈએ. સહેજ ભીના કરશું એટલે ફોલ્ડ સરસ રીતે થઈ જશે. હવે આના પર સોસ લગાડીશું. પાપડ અને ખાખરા બંને એવી વસ્તુ છે ને કે આપણા કિચનમાં એ કમ્પલસરી, મતલબ આપણા ડાઇનિંગ ટેબલ પર એ કમ્પલસરી હોય જ. હા, હોય જ છે. યસ, કારણ કે આપણે અમુક ગમે ત્યારે જરૂર પડતી હોય છે કે ભૂખ લાગી છે તો આપણે ખાખરા તો હોય એટલે ખાખરા લઈ લેવાનો, મસાલો નાખીને ખાઈ લેવાનો એટલે મજા આવી જાય. આના પર સ્ટફિંગ લગાડીશું. ઓકે, ફોલ્ડ કરી લેશું. ગેસ ઓન કરી દેશું. ઓકે, એન્ડ્સ પણ એની સીલ કરી દઉં? હા, એન્ડ પણ સીલ કરી દઈશું. ઓકે, સેજ ઓઇલ લેશું.
Yes. પેન ગરમ થયા પછી આપણે મૂકવાનો છે રોલ. ઓકે. આ એકદમ ક્વિક છે ને, એકદમ મતલબ ચા કે કોફી સાથે તમે આવા રોલ સર્વ કરી શકો. હા, અને ઇન્સ્ટન્ટ આપણે ઘરે કુકર વધી ગયા હોય રાઈસ તો આપણે એ પણ બનાવી શકીએ છીએ. પાપડ તો હોય જ ઘરે. શેકી લેશું આપણે. ઓકે, થોડું ધ્યાનથી અને કરવાનું કે ઢીલો થઈ જાય ને. ઢીલું થઈ જાય પાપડ, આપણે સોગી કરીએ એટલે ઢીલું થઈ જતું હોય, એટલે ધીમેથી લેવાનું. શેકાઈ જશે પછી વાંધો નહીં. હા, પછી તો કડક થઈ જવાનો છે. બીજો પણ રેડી કરી લઈએ. ઓકે. અત્યારે તમે એમાં લીલી ચટણી વાપરી છે. હા, બીજું કઈ વાપરી શકીએ ડિપ તરીકે કે બીજી કોઈ ચટણી? હા, બીજી ચટણીમાં જેમ આપણે થાઈ ગ્રેવી બનાવતા હોય છે તો એ પણ લઈ શકીએ છીએ. થાઈ ગ્રેવી એ બી સરસ, એ પણ બહુ જ ફાઇન લાગે છે. એમાં ગ્રીન પણ હોય છે, રેડ પણ હોય છે, ગમે તે લઈ શકે. ઓકે, ટર્ન કરી લેશું. બીજો પણ રોલ વાળી લઈએ. સેજ ઓઇલ નાખીશું. આ થઈ ગયું છે, આપણે કાઢી લઈએ. પાપડ જ છે એટલે બહુ વાર તો લાગે નહીં. બહુ વાર નહીં લાગે, અને બધું કુક થયેલું છે, ખાલી પાપડ છે શેકાઈ જાય એટલી વાર. રોલ્સ એકદમ રેડી છે, લેટ સર્વ ઇટ. સર્વ કરીશું હવે? હા, સર્વ કરી દઈએ. કટ કરી લેશું. તો મિત્તલ રેડી છે રાઈસ પાપડ રોલ. રાઈસ પાપડ રોલ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ. બનાવવા માટે રાંધેલા ભાત 1/2 કપ, લીલી ચટણી 2 ટેબલસ્પૂન, સમારેલા કેપ્સિકમ 2 ટીસ્પૂન, સમારેલું ગાજર 2 ટીસ્પૂન, સમારેલી કોબી 2 ટીસ્પૂન, પાપડ 2-3 નંગ, પાણી જરૂર મુજબ, કેચઅપ જરૂર મુજબ, તેલ શેકવા માટે. રાઈસ પાપડ રોલ બનાવવાની રીત. સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં રાંધેલા ભાત, લીલી ચટણી, કેપ્સિકમ, ગાજર અને કોબીજ ઉમેરી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે પાપડ પર થોડું પાણી લગાવી તેને પલાળી લો. ઉપર કેચઅપ અને બનાવેલું સ્ટફિંગ મૂકી રોલ વાળી લો. હવે તવા ઉપર તેલ લઈ રોલ મૂકી બંને બાજુ ગુલાબી એવા શેકી લો. રોલ શેકાઈ જાય એટલે તેને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે રાઈસ પાપડ રોલ. વર્ષા ઋતુ છે ને એ મારી મનગમતી ઋતુ છે, અને વર્ષા ઋતુમાં પહેલા વરસાદમાં તો હું ક્યારેય પલળવાનું મિસ જ ના કરું, અને પછી પણ ગમે ત્યારે ક્યાંક બહાર નીકળ્યા હોય અને જો વરસાદ આવતો હોય ને તો છત્રી કાઢવાની બદલે ભીંજાઈ જવું વધારે પસંદ કરું, અને પછી જે તીખી તીખી તમતમતી વાનગીઓ ખાવાની મજા આવે ને એ કંઈક ઓર જ મજા છે. તો આજે એવી જ એક સરસ મજાની તીખી તીખી તમતમતી એક સરસ રેસીપી આપણે શીખવાની છે, જેનું નામ છે ડ્રેગન ચીલી પોટેટો. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એના માટે બટેટા બાફીને રાખ્યા છે, ચોખાનો લોટ છે, કોર્નફ્લોર છે, મેંદો છે, આદુ મરચા લસણની પેસ્ટ છે, રેડ ચીલી પેસ્ટ છે, લીલી ડુંગળી છે, કોર્નફ્લોરની સ્લરી છે, કેચઅપ, સોયા સોસ છે, ડુંગળી સમારેલી છે, ઝીણા મરચાં સુધારેલા છે, લસણ, આદુ, ધાણાભાજી અને કેપ્સિકમ છે. આ એકદમ સ્પાઇસી રેસીપી બનશે અને ખરેખર વરસાદમાં પલળ્યા પછી ખાવાની ખૂબ જ મજા આવે એવી છે. તો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે જે આ બટેટા બાફીને રાખ્યા છે
એને મેંદામાં રગદોળી લઈએ, એક પ્લેટ લઈ લઈએ. બટેટાને આવી રીતના સ્લાઈસ કરી અને બાફી લીધા છે, અને એકદમ ઓવરકુક ના થઈ જવા જોઈએ, કેમ કે હજી આપણે ફ્રાય કરશું એટલે અંદર કુક થશે જ. મીઠું નાખીને બાફ્યા છે અને એને અત્યારે આપણે મેંદામાં કે ચોખાના લોટમાં ગમે એમાં તમે આવી રીતના સ્લાઈસને રગદોળીને રાખી શકો. આવું કરવાનું કારણ એ છે કે જ્યારે આપણે આ બેટરમાં ડીપ કરશું ને ત્યારે એના પર બેટર બરાબર ચોંટી જશે. બટેટાની સ્લાઈસને આપણે તૈયાર કરી દીધી છે અને હવે બેટર બનાવવાનું છે, અને એ પહેલાં આપણે તેલને ગરમ થવા મૂકી દઈએ. ચોખાનો લોટ લઈએ છીએ હાફ કપ, મેંદો 1/4 કપ લઈએ છીએ, કોર્નફ્લાવર છે એ પણ 1/4 કપ લઈએ છીએ, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે 1 ટેબલ સ્પૂન જેટલી લઈશું, રેડ ચીલી પેસ્ટ છે, કાશ્મીરી લાલ મરચાંને પાણીમાં પલાળી અને પછી ક્રશ કરી લીધા છે એ પણ લગભગ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલી લઈશું. તમે તીખું જેટલું ખાઈ શકો એટલું લઈ શકાય, ખૂબ જ સ્પાઇસી હશે તો બહુ મજા આવશે ખાવાની. 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ છીએ. હવે એકદમ ચિલ્ડ પાણી લેવાનું છે, બરફ નાખીને મેં પાણી રાખ્યું છે અને ખૂબ જ ઠંડુ પાણી આપણે આમાં ઉપયોગમાં લેશું, એનાથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે બટેટાની ચિપ્સ. આપણે જેવી રીતના ભજીયાનું બેટર બનાવતા હોય એટલું ઢીલું રાખવાનું છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડુંક લાલ મરચું એડ કરીએ છીએ. એકદમ રેડ કલરનું બેટર થવું જોઈએ, લગભગ 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. બેટર તૈયાર છે, તેલ ગરમ થઈ ગયું છે. હવે આ બટેટાને બેટરમાં ડીપ કરી અને ફ્રાય કરી લઈએ. આવી રીતે લોટમાં રગદોળેલા હશે ને તો બેટર એકદમ ઇવન બધી બાજુ સરખું ચોંટી જશે બટેટાની સ્લાઈસમાં. હવે આને એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થાય એવા તળી લેવાના છે. તળાઈ ગયા છે, કાઢી લઈએ. આવી રીતે બીજી સ્લાઈસ તળી લઈએ. તળાઈ ગયા છે બટેટા, કાઢી લઈએ. એકદમ સ્પાઇસી એવા ડ્રેગન પોટેટો આપણે તળીને તૈયાર કરી લીધા છે. હજી આ ડીશને થોડીક વધારે સ્પાઇસી કરવાની છે, ડ્રેગન ચીલી પોટેટો તૈયાર કરવાના છે. તો આપણે એના માટે સાતડવાના છે વેજીટેબલ્સ, એ લઈ લઈએ. તેલ લઈએ છીએ 1 ટેબલ સ્પૂન જેટલું. અને તમે આમના પણ ખાઈ શકો, કોઈ ચટણી સાથે કેવી રીતના સર્વ કરો તો એમને પણ બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. અત્યારે આપણે એક ચાઇનીઝ ફ્યુઝન રેસીપી બનાવીએ છીએ, અને ચાઇનીઝ રેસીપીમાં જ્યારે તમે કોઈ વેજીટેબલને સાંતળતા હો તો એકદમ હાઈ ફ્લેમ ઉપર તેલને ગરમ કરી અને એમાં બધું સાંતળવાનું હોય છે,
અને જો એક આયન કાસ્ટનું વોક હોય તો એમાં એની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. અત્યારે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં ઝીણું સમારેલું લસણ એડ કરીએ છીએ, લગભગ 1.5 ટીસ્પૂન જેટલું. આદુને પણ ઝીણું સમારી લીધું છે, એ પણ 1.5 ટીસ્પૂન જેટલું લેશું. આ બધી વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછી વધારે લઈ શકો. મરચા લીલા એકદમ ઝીણા સમારેલા છે 1.5 ટીસ્પૂન જેટલા. ડુંગળી સમારી છે ને સહેજ મોટા કટકા કરેલા છે એ લઈએ છીએ. એક ડુંગળી લીધી છે અત્યારે. કેપ્સિકમને પણ આવી રીતના મોટું મોટું કટ કરેલું છે, અડધું કેપ્સિકમ અત્યારે લીધું છે મેં. હવે આની અંદર રેડ ચીલી પેસ્ટ જે આપણે પોટેટોમાં નાખી હતી એ જ છે. કાશ્મીરી મરચાંને આપણે પલાળી અને ક્રશ કરી લીધા છે. 1 ટીસ્પૂન જેટલી લેશું. સોયા સોસ છે 1/2 ટીસ્પૂન જેટલો લેશું. કેચઅપ છે 1 ટીસ્પૂન જેટલો લેશું. ડુંગળી અને કેપ્સિકમ જે આપણે ટુકડા નાખ્યા છે એ બહુ જ કૂક ન થઈ જાય એટલું જ સાતળવાનું છે. મીઠું નાખીએ છીએ ટેસ્ટ પ્રમાણે. સોસ બધા સોલ્ટવાળા જ હોય છે એટલે સંભાળીને મીઠું થોડું નાખવું પડશે. 1.5 ટીસ્પૂન જેટલો કોર્નફ્લાર છે એને પાણીમાં ઓગાળી લીધો છે એ એડ કરી દઈએ. હવે જે આપણે આ બટેટા તળ્યા હતા એ એડ કરી દઈએ. બસ બધું સરસ સંતળાઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને આ વસ્તુ એકદમ ગરમા ગરમ ખાવાની જ મજા આવશે. થોડા લીલી ડુંગળીના પાન ઉપરથી એડ કરીએ છીએ અને ધાણા ભાજી બંને 1-1 ટેબલ સ્પૂન જેટલું લઈએ છીએ. સર્વ કરી દઈએ. લીલી ડુંગળીના ફ્લાવરથી ગાર્નિશ કર્યો, થોડા ધાણા ભાજીના પાનથી ગાર્નિશ કર્યો. તો તૈયાર છે એકદમ સ્પાઇસી એવા ચીલી ડ્રેગન પોટેટો. વરસાદમાં પલળીને ખાવાની ખરેખર ખૂબ મજા આવે એવું છે, ચોક્કસથી ટ્રાય કરજો. ડ્રેગન ચીલી પટેટો બનાવવા માટે જોઈશે ખીરું. બનાવવા માટે ચોખાનો લોટ 1/2 કપ, મેંદો 1/4 કપ, કોર્નફ્લોર 1/4 કપ, આદુ મરચાં અને લસણની પેસ્ટ 1 ટેબલ સ્પૂન, રેડ ચીલી પેસ્ટ 1-1.5 ટેબલ સ્પૂન, હળદર 1/2 ટીસ્પૂન, ઠંડુ પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ટીસ્પૂન. ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 1-2 ટેબલ સ્પૂન, સમારેલું લસણ 1/2 ટીસ્પૂન, સમારેલું આદુ 1/2 ટીસ્પૂન, સમારેલા લીલા મરચા 1/2 ટીસ્પૂન,
સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું કેપ્સિકમ 1/2 નંગ, રેડ ચીલી પેસ્ટ 1 ટીસ્પૂન, સોયા સોસ 1 ટીસ્પૂન, કેચઅપ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, કોર્નફ્લોરની સ્લરી 2 ટીસ્પૂન, લીલી ડુંગળીના પાન 1 ટેબલસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન. અને સામગ્રીમાં જોઈશે બાફેલા બટાકાની સ્લાઇસીસ 3-4 નંગ, તેલ તળવા માટે. ડ્રેગન ચીલી પટેટોસ બનાવવાની રીત. સૌપ્રથમ બાફેલા બટાકાની સ્લાઇસને મેદામાં રગદોળી લો. હવે ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચોખાનો લોટ, મેંદો, કોર્નફ્લોર, આદુ મરચા લસણની પેસ્ટ, રેડ ચીલી પેસ્ટ, હળદર અને ઠંડુ પાણી લઈ બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે બટાકાની સ્લાઇસને ખીરામાં ડિપ કરી ગરમ તેલમાં ક્રિસ્પી એવા તળી લો. હવે એક પેનમાં તેલ લઈ તેમાં લસણ, આદુ, લીલા મરચા, ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં રેડ ચીલી પેસ્ટ, સોયા સોસ, કેચઅપ, મીઠું અને કોર્નફ્લોરની સ્લરી ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં ફ્રાય કરેલા બટાકા, લીલી ડુંગળીના પાન અને કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ડ્રેગન ચીલી પટેટોસ. હવે આસામની એક ખાસ રેસીપી બનાવવાની છે. આસામનું ફૂડ આમ તો બહુ પોપ્યુલર નથી, ત્યાં ઘણી નોનવેજ વસ્તુઓ બને છે અને ઘણી બધી વેજીટેરિયન ડિશિસ પણ હોય છે. તો આજે આપણે એક નાસ્તામાં ખાઈ શકાય એવી આસામની એક વાનગી બનાવવાની છે, જેનું નામ છે કોર્ડોઈ. એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ઘઉંનો લોટ છે, ગાજર છે ખમણેલું, ડુંગળી છે ઝીણી સમારેલી, ધાણા ભાજી, ઘી છે, લીલા મરચાં છે, અજમો છે અને જીરું અને મીઠું યુઝ કરશું આપણે. તો સૌથી પહેલાં આપણે કોર્ડોઈનો લોટ બાંધવાનો છે, એનાથી શરૂઆત કરીએ. એમાં આપણે ઘી અને તેલનું મિક્સ મોણ દેવાનું છે અને એને ગરમ કરવાનું છે. તો એ કરી લઈએ. એક ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે અને એક ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે. એને સેજ તપાવી લેવાનું છે. આવી રીતે કોઈ પણ વસ્તુમાં જો તમારે ક્રિસ્પી કરવી હોય તો એને મોણને સેજ ગરમ કરીને નાખો તો એ વસ્તુ ખૂબ જ સરસ ક્રિસ્પી થશે. સાથે સાથે આપણે એને ફ્રાય કરવાનું છે, તો તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. ઘઉંનો લોટ લઈએ છીએ 1 કપ જેટલો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. લાલ મરચું લેવાનું છે 1 ટીસ્પૂન જેટલું. જીરું લઈએ છીએ 1/2 ટીસ્પૂન. અજમો લેવાનો છે 1/2 ટીસ્પૂન જેટલો. હવે જે આપણે તેલ અને ઘી ગરમ કર્યું એ એડ કરી દઈએ. મિક્સ કરી દઈએ. આપણે ઘણી વખત બાળકોને કંઈક લંચ બોક્સમાં દેવું હોય અથવા રૂટીનમાં ઘરે પણ કંઈક નવો નાસ્તો બનાવવો હોય ને, તો આપણા ભારતમાં બનતી જુદા જુદા સ્ટેટની વાનગીઓ તમે જોશો ને તો ઘણી બધી વિવિધતા તમને એમાંથી મળી આવશે. ખૂબ જ સહેલું પણ હોય છતાં પણ કંઈક અલગ અને ટેસ્ટી હોય છે. આ રેસીપી એવી જ છે. આવી રીતના મોણ લોટમાં દઈ દીધા પછી ડુંગળી એડ કરીએ છીએ, લગભગ 2 ટેબલસ્પૂન જેટલી એકદમ ઝીણી સમારેલી. ખમણેલું ગાજર લેવાનું છે, એ પણ 2 ટેબલસ્પૂન જેટલું લેશું. લીલા મરચાં એડ કરીએ છીએ 1 ટીસ્પૂન જેટલા ઝીણા સમારેલા. ધાણા ભાજી 1 ટેબલસ્પૂન જેટલી એકદમ ઝીણી સમારેલી એડ કરવાની છે. બધું બરાબર મિક્સ કરી દીધા પછી એકદમ થોડું થોડું પાણી નાખી અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે. આટલો કઠણ લોટ બાંધવાનો છે. સેજ તેલ લઈ અને એને ટૂંપી લઈએ.
લોટ તૈયાર છે અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. લોટને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી થોડો મસળી લેવાનો છે. હવે એમાંથી નાની નાની પૂરીઓ વણાય એટલા લુવા કરી લેવાના છે. હવે એને વણી લઈએ. ઘઉંના લોટનું અટામણ લઈએ છીએ અને એકદમ પાતળી પૂરી વણી લેવાની છે. હવે આ પૂરીને આવી રીતના વચ્ચેથી કટ આપવાના છે. અને પછી એને આવી રીતના ફોલ્ડ કરી દેવાની છે. ફોલ્ડ કરી અને બંને સાઈડથી જોઈન્ટ કરી દેવાની છે. આવી રીતે બધી પૂરીઓને તૈયાર કરી લઈએ. બધી જ કોરડોઈ તૈયાર કરી લીધી છે. હવે એને તળવાની છે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તેલને એકદમ ફાસ્ટ ગેસ પર ગરમ કરી અને પછી મીડિયમ ગેસ પર તળવાનું છે. આસામના ફૂડની વાત કરીએ તો આસામનું ફૂડ બહુ જ સ્પાઇસી નથી હોતું, બહુ જ તીખું નથી હોતું. બહુ માઇલ્ડ ફ્લેવરની ત્યાંની વાનગીઓ હોય છે અને એ લોકો ત્યાં બધું સ્ટોર કરીને ઘણું બધું રાખતા હોય છે. બધા વેજીટેબલ્સને બધું ડ્રાય કરીને રાખે અથવા ડીપ ફ્રીઝમાં રાખે, એવી રીતના બધું સ્ટોર કરીને ઘણું બધા વેજીટેબલ્સને એવું બધું રાખતા હોય છે અને પછી એની રેસીપીમાં વાપરતા હોય. ફ્રાય થઈ ગઈ છે કોરડોઈ, કાઢી લઈએ. બીજી ફ્રાય કરી લઈએ. આસામની ચા છે એ દુનિયાભરમાં ફેમસ છે, તો આસામના આવા સરસ નાસ્તા સાથે તમે ચાય સર્વ કરી શકો. અને આ નામ શું કામ છે આનું કોરડોઈ એ તમને કહું. આજે એનો શેપ છે એ સ્ટાર ફ્રૂટનો જે શેપ હોય એવો શેપ છે અને આસામી ભાષામાં સ્ટાર ફ્રૂટને કોરડોઈ કહેવામાં આવે છે, એટલે આ રેસીપીનું નામ કોરડોઈ છે. કોરડોઈ તૈયાર થઈ ગયા છે અને હવે એને સર્વ કરવા માટે એની સાથે ગરમા ગરમ ચા બનાવવાની છે. તો આપણે વાઘ બકરીની પ્રીમિયમ ચા બનાવીશું. સૌથી પહેલાં પાણીને આપણે ઉકાળવાનું છે. લગભગ 1/4 કપ જેટલું પાણી લઈએ છીએ. પાણીને થોડું ઉકળવા દઈએ અને પછી એમાં વાઘ બકરી પ્રીમિયમ ટી ઉમેરીએ. પાણી ઉકળી ગયું છે, આપણે એમાં ચા ઉમેરીએ. આપણે 1 કપ ચા બનાવવાની છે, એમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલી તમને સ્ટ્રોંગ જોઈતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો. ખાંડ લઈએ છીએ 1 ટીસ્પૂન જેટલી. વાઘ બકરી ચા એ એની સ્ટ્રોંગ ફ્લેવર અને એના કલર માટે એ બીજી બધી ચાથી થોડીક યુનિક છે. ચાના પાણીને થોડું ઉકળવા દઈએ અને પછી દૂધ એડ કરવાનું છે. 1 કપ જેટલું દૂધ એડ કરીએ. વાઘ બકરી એ એક જ એવી બ્રાન્ડ છે જે 100 વર્ષથી પણ વધારે જૂની છે. સર્વ કરી દઈએ. ચા પણ તૈયાર છે ગરમા ગરમ અને કોરડોઈ પણ તૈયાર છે.
ચા સર્વ કરીએ. તો તૈયાર છે આસામનો એક બહુ સરસ નાસ્તો કોર્ડોઈ અને એની સાથે વાઘવક્રી પ્રીમિયમ ચા તૈયાર છે. કોર્ડોઈ બનાવવા માટે જોઈશે ઘી 1 ટેબલસ્પૂન, તેલ 1 ટેબલસ્પૂન, ઘઉંનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ટીસ્પૂન, જીરું 1/2 ટીસ્પૂન, અજમો 1/2 ટીસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, છીણેલું ગાજર 2 ટેબલસ્પૂન, સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન, કોથમીર 1 ટેબલસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે ઘઉંનો લોટ અને તેલ તળવા માટે. વાઘ બકરી પ્રીમિયમ ટી બનાવવા માટે જોઈશે પાણી 1/4 કપ, વાઘ બકરી પ્રીમિયમ ટી 2 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, દૂધ 1 કપ. કોર્ડોઈ બનાવવાની રીત. સૌપ્રથમ એક વઘાળિયામાં ઘી અને તેલ લઈ ગરમ કરી લો. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, લાલ મરચું, જીરું, અજમો અને ગરમ કરેલું ઘી અને તેલ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં ડુંગળી, ગાજર, લીલા મરચાં અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે પાણી ઉમેરી કડક બાંધી લો. છેલ્લે થોડું તેલ લઈ કડક બાંધી 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે રેસ્ટ આપી દીધેલી કડકને મસળી લઈ તેનો લૂવો કરી લો. ઘઉંના લોટનું અટામણ લઈ મૂળી વણી વચ્ચે કટ કરી ફોલ્ડ કરી કોર્ડોઈનો શેપ આપી દો. હવે કોર્ડોઈને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો. વાઘ બકરી પ્રીમિયમ ટી બનાવવા માટે એક સોસપેનમાં પાણી લઈ એક ઉભરો આવે તેટલું ગરમ કરી લો. હવે તેમાં વાઘ બકરી પ્રીમિયમ ટી અને ખાંડ ઉમેરી થોડીવાર માટે ઉકાળી લો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી 2-3 ઉભરા આવે તેટલું ગરમ કરી વાઘ બકરી પ્રીમિયમ ટી તૈયાર કરી લો. હવે કોર્ડોઈને સર્વિંગ પ્લેટમાં લઈ વાઘ બકરી પ્રીમિયમ ટી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોર્ડોઈ. આસામમાં પણ સૌથી વધારે પ્રમાણમાં ખવાય છે રાઈસ. યસ, ત્યાં નાસ્તામાં પણ ખવાય છે અને ટ્રેડિશનલ મીલ તરીકે ત્યાં બને છે ચીરા, જે ગોળ અને દહીં સાથે બને છે. અને તેમનો સ્પેશિયલ તહેવાર તમને ખબર છે ને, બીહુ. એમાં પણ રાઈસની એક સ્પેશિયલ વેરાયટી બને છે પીઠા, અને એ વાંસના લાકડામાં કૂક થાય છે. ઇન્ટરેસ્ટિંગ છે ને, આજની બધી જ રેસિપીઝ એટલી જ ઇન્ટરેસ્ટિંગ હતી. ચોક્કસથી ટ્રાય કરવાની છે તમારે અને પછી જણાવવાના છે એના રિવ્યૂઝ આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી.com.